नमस्कार मित्रों, स्वागत छे तमारू मारी यूट्यूब चैनल में मेहुल मावाणी एज्युकेशन एंड कल्चर। मित्रों, आज आपने आ वीडियो में जोशू धोरण 3 विषय पर्यावरण एटले के आसपास आ पाठ्यपुस्तकनो एकम अंतिम 25मा नंबरनो एकम मारो तालुको। आ एकमनी स्व अध्ययन पोथीना प्रश्नोना उत्तरोनी चर्चा मित्रों आपणे आ वीडियो में करीशुं। तो जोईए एकम 25 मारो तालुको प्रश्न नंबर 1। प्रश्न एक छे मित्रों, जेनी आपणने सूचना आपी छे नीचेना प्रश्नोना जवाब लखो। प्रश्न एक, तमारा गामना फळिया के मोहल्लानुं नाम लखो। मित्रों, तमे जे मोहल्ला के फळियामां रहो छो तेनुं नाम तमारे लखवानुं छे। अहीं जे उत्तरो आप्या छे ते मात्र नमूनारूप छे, जेम के निशाळवाळुं फळियुं। प्रश्न बे, तमारी गामनी पूर्वमां आवेल गाम। तो मित्रों, अहीं उदाहरण स्वरूपे लालपुर, तमारा गामनी पूर्वमां जे गाम होय ते लखजो। त्रीजू, तमारा गामनी पश्चिमे आवेलू गाम। मित्रों, तमारा गामनी पश्चिमे जे गाम होय ते उत्तर स्वरूपे लखजो, उदाहरण तरीके उमियापुर। प्रश्न 4, तमारा गामनी उत्तरे आवेलू गाम। मित्रों, तमारा गामनी उत्तरे जे गाम होय ते तमारे अहीं लखवू, उदाहरण तरीके जीतपुर। प्रश्न 5, तमारी गामनी दक्षिणे आवेलू गाम, उदाहरण तरीके जोधपुर। तो मित्रों, आ रीते तमारा गामनी चारे बाजुए जे गाम आवेला छे ते तमारे अहीं लखवाना छे। आ माटे तमे तमारा शिक्षक, तमारा वडील के तमारा मोटा भाई बहेननी मदद लई शको छो। आगळ प्रश्न 2 छे मित्रों, नीचेना प्रश्नोना जवाब लखो। प्रश्न 1, घणा फळિયા કે મહોલ્લા ભેગા મળીને શું બને? તો ઉત્તર આવશે ગામ બને। બીજું, ઘણા ગામના સમૂહથી શું બને? ઉત્તર તાલુકો બને। પ્રશ્ન 3, ઘણા તાલુકાના સમૂહથી શું બને? તો મિત્રો જિલ્લો બને। પ્રશ્ન 4, તમારા તાલુકાની ઉત્તરે આવેલા તાલુકાનું નામ? તો ઉત્તર છે ધનસુરા તાલુકો। મિત્રો, તમે જે તાલુકામાં રહો છો તેની ઉત્તર બાજુ જે તાલુકો આવેલો છે તેનું નામ તમારે લખવાનું છે। પ્રશ્ન 5, તમારા જિલ્લામાં આવેલ ડુંગરનું નામ? મિત્રો, અહીં અમારા જિલ્લામાં કોઈ ડુંગર નથી, તો ઉત્તર લખ્યું છે કોઈ ડુંગર આવેલ નથી। ધારો કે તમારા જિલ્લામાં કોઈ ડુંગર હોય, અરવલ્લીની ગિરિમાળા હોય, ચોટીલા ડુંગર હોય, ગિરનારનો ડુંગર હોય, એવા કોઈ ડુંગરો હોય જેનું નામ તમને યાદ હોય તો તે તમારે અહીં લખવું। પ્રશ્ન 6, તમારા તાલુકામાં થતા ખેતીના પાકો? ઉત્તર મગફળી, વડિયારી અને બટાકા। મિત્રો, તમારા તાલુકામાં જે પાકો થાય છે મુખ્ય પાકો તે તમારે અહીં નોંધવા। પ્રશ્ન 7, તમારા તાલુકામાં આવેલ મુખ્ય યાત્રાધામ? તો ઉત્તર છે દીપેશ્વરી ધામ ઉંટરડા। મિત્રો, અમારા તાલુકામાં દીપેશ્વરી ધામ આવેલું છે, એમ તમારા તાલુકામાં કોઈ દર્શનીય સ્થળ હોય તો તે તમારે અહીં નોંધવાનું છે। તો મિત્રો, આ તમામ ડિટેલ તમારા તાલુકાની ધ્યાને રાખીને લખવાની છે। અહીં જે ઉત્તરો છે તે માત્ર નમૂનારૂપ છે। આગળ વધીએ પ્રશ્ન 3. મિત્રો, પ્રશ્ન 3 શરૂ કરતા પહેલા, હજી પણ તમે જો આ ચેનલ ઉપર નવા છો એટલે કે મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર ચેનલ ઉપર નવા છો, તો પ્લીઝ મિત્રો ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં। સબસ્ક્રાઇબ કરવા માટે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન જરૂરથી દબાવજો। જોઈએ પ્રશ્ન 3. પ્રશ્ન 3 છે મિત્રો, તમારા તાલુકાનો નકશો મેળવી અને તેમાં નીચે દર્શાવેલા સ્થળો શોધો, ઉદાહરણ તરીકે તમારું ગામ, તાલુકાની મોટી નદી, તાલુકામાં આવેલ મોટું તળાવ, તાલુકામાં આવેલ મોટો ડુંગર, તાલુકાનું મોટું યાત્રાધામ। મિત્રો, આ બધી જ વસ્તુઓ તમારે તમારા તાલુકાનો નકશો મેળવવાનો છે, અથવા તાલુકાનો ના હોય તો જિલ્લાનો નકશો મેળવી તમારે આ બધું તમારા તાલુકામાં શોધવાનું છે। એ માટે તમારા શિક્ષકની મદદ લો, તમારી શાળામાં અથવા તમે વસાવેલા નકશા હોય તો તેમાં તમે આપેલા તમામ સ્થળોનો અભ્યાસ કરજો। આગળ વધીએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન 4 છે મિત્રો, તમારા અને તમારા મિત્ર કે મામાના ગામ વિશે લખો। તો મિત્રો, અહીં વિગત આપેલી છે બાજુમાં તમારા ગામ વિશે અને તમારો મામા અથવા તમારા મિત્રના ગામ વિશે। તો અહીં મિત્રો મેં મારા મિત્રના ગામ વિશે લખેલું છે। તો જોઈએ ગામનું નામ, મારા ગામનું નામ રૂગનાથપુર, મિત્રના ગામનું નામ જોધપુર, ગામનો તાલુકો બાયડ, મારા મિત્રના ગામનો તાલુકો પણ બાયડ છે, ગામમાં જોવા મળતા પ્રાણીઓ તો ગાય, ભેંસ, બળદ, બકરી અને કૂકડો। મિત્રના ગામમાં ગાય, ભેંસ, બળદ અને બકરી જોવા મળે છે, કૂકડો જોવા નથી મળતો। ગામમાં ઉજવાતા તહેવારો જન્માષ્ટમી, દિવાળી, હોળી અને ઉત્તરાયણ।
મિત્રના ગામમાં નવરાત્રિ, દિવાળી અને ઉત્તરાયણ સારી રીતે ઉજવાય છે. ગામમાં ભરાતા મેળા. તો મિત્રો, મારા ગામમાં શિવરાત્રિનો મેળો સારો ભરાય છે. મારા મિત્રના ગામમાં જન્માષ્ટમીનો મેળો સારો ભરાય છે. ગામનું ધાર્મિક સ્થળ તો જોગણી માતાનું મંદિર અને હનુમાન મંદિર જાણીતા છે. જ્યારે સામે મારા મિત્રના ગામમાં સધી માતાનું મંદિર જાણીતું છે. ગામમાં રહેતા તમારા સબા સંબંધીઓ, કાકા કાકી અને મિત્રો, મિત્રના ગામમાં મિત્રો, માસીનો પરિવાર અને મિત્રો રહે છે. ગામની નદી તો મિત્રો વાત્રક નદી છે, જે મારા ગામથી અને મારા મિત્રના ગામથી પણ પસાર થાય છે. ગામમાં જવા માટે બસ, રિક્ષા કે ટ્રેનમાં જવું પડે. ઉત્તર, મારા ગામમાં જવા માટે પણ રિક્ષામાં જવું પડે છે અને મારા મિત્રના ગામમાં જવા માટે પણ રિક્ષામાં જવું પડે છે. તમારે ગામનું નવું નામ પાડવું હોય તો શું પાડશો? તો મિત્રો, હું મારા ગામનું નામ દેવપુર પાડીશ અને મારા મિત્રના ગામનું નામ આનંદપુર પાડીશ. તો મિત્રો, આ રીતે તમારા ગામ વિશે ડિટેલ લખવાની છે, જોડે જોડે તમારા મામાના ગામ અથવા તમારા મિત્રના ગામ વિશે પણ ડિટેલ લખવાની છે. તો મિત્રો, આ રીતે આપણો જે એકમ 25 છે, મારો તાલુકો, તેના સ્વ અધ્યયન પોથીના પ્રશ્ન નંબર 1-4 અહીં મિત્રો વિગતે વ્યવસ્થિત સમજાવેલા છે. આશા રાખું છું કે તમામે તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. સબસ્ક્રાઇબ કરવા માટે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન જરૂરથી દબાવજો અને આ વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો. કોઈ પણ પ્રશ્ન ના સમજાયા હોય તો મિત્રો તેના વિશે પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.